તળાજા તાલુકાના દિહોર ગામે લગ્ન પ્રસંગના ભોજન સમારંભમાં નિયમોનું પાલન નહીં કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાત કરીએ તો તળાજા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તળાજા તાલુકાના દિહોર ગામે આવતા તળકદા કોળી જ્ઞાતિની વાડીમાં લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ચાલી રહ્યો હતો। પ્રસંગમાં 200-250 લોકો એકઠા થઈ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ મોઢા ઉપર માસ્ક ન હોવાના કારણે લગ્ન આયોજક વિરુદ્ધ પોલીસે 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો। સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોવાને કારણે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 31 દર્દીઓ બન્યા કોરોના મુક્ત। જિલ્લામાં નોંધાયેલ કુલ 5,776 કેસો પૈકી 63 દર્દીઓ હાલ સારવાર હેઠળ। આજે તારીખ 26/12/2020ના રોજ ભાવનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,776 થવા પામી છે, જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 12 પુરુષ અને 1 સ્ત્રી મળી કુલ 13 કેસ નોંધાયા છે। જ્યારે તાલુકાઓમાં શિહોર ખાતે 4, મહુવા ખાતે 1, મહુવા તાલુકાના મોણપર ગામ ખાતે 1, ગારિયાધાર તાલુકાના ગુજરડા ખાતે 1 તથા તળાજા ખાતે 2 કેસ મળી 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે।